સૌને મારા નમસ્કાર. ભાઈ બહેનના અપાર હેતનું અમર પ્રતિક એટલે રાખડી. મિત્રો, હિન્દુસ્તાનમાં પ્રાચીન કાળથી તહેવારોની પરંપરા ચાલી આવે છે. આ બધામાં રક્ષાબંધનનો તહેવાર અત્યંત જૂના સમયથી ચાલ્યો આવે છે. આ તહેવાર અત્યંત પવિત્ર માનવામાં આવે છે. રક્ષા અને બંધન આ બે અલગ અલગ શબ્દોનો બનેલો છે. રક્ષાબંધનનો મૂળ અર્થ એવો છે કે કોઈ ખરાબ અસર ન લાગે તે માટે કાંડે બાંધવામાં આવતી દોરી. પણ આ દોરી કોઈ સામાન્ય દોરી નહીં, પણ ભાઈ બહેનના પવિત્ર સ્નેહની, પ્રેમની અતૂટ દોરી છે. એમાં બહેનનો ભાઈ માટે નિસ્વાર્થ સ્નેહ સમાયેલો છે અને ભાઈની રક્ષા થાય તેવી બહેનની ભગવાનને અરજ અને અભિવ્યક્તિ થયેલી છે. બધા જ ગુજરાતી મહિના કરતાં શ્રાવણ મહિનામાં સૌથી વધારે તહેવારો આવે છે, એટલે એને તહેવારોનો રાજા કહેવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ગુજરાતી મહિનાના શ્રાવણ સુદ પૂનમને દિવસે અને અંગ્રેજી મહિનાના ઓગસ્ટમાં આવે છે. આ દિવસોમાં શ્રાવણના સરોવડા કે મદભર વર્ષા ઋતુ ચાલતી હોય છે. ચારે બાજુ હરિયાળી, ખુશાલી અને ઉમંગનું વાતાવરણ છવાઈ જતું હોય છે. બધા ધરતીપુત્રો, ખેડૂતો કે કૃષકો ખૂબ જ ખુશ હોય છે ને ધરતી માતાએ લીલીછમ સાડી પહેરી હોય અને સમગ્ર સૃષ્ટિનો ફરીથી જન્મ થયો હોય એમ લાગે છે. રાખડી બાંધવાનો પ્રારંભ ભારતમાં ઘણા વર્ષો જૂનો છે. ભારતના ઇતિહાસમાં મોગલ બાદશાહ હુમાયુ અને રાજપૂત રાણી કર્ણાવતીના રક્ષાબંધનની વાત ઘણી પ્રખ્યાત છે. કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલી પોતાનું ધર્મ ભાઈ બનાવ્યો. ત્યારબાદ તેમણે પોતાના યુદ્ધને પડતું મૂકી જાતિ ધર્મનો ભેદ ભૂલી તેના રક્ષણની જવાબદારી સ્વીકારી હતી. આ ઉપરાંત દેવ દાનવના સમયમાં પણ કૌરવો પાંડવોના યુદ્ધ વખતે અભિમન્યુના રક્ષણ માટે માતા કુંતીએ તેને રાખડી બાંધી હતી. વિષ્ણુ ભગવાને બલિરાજાનું અભિમાન આ જ દિવસે નષ્ટ કર્યું હતું. આમ પ્રાચીન સમયમાં જ કાચા સૂતરનો તાંતણો બાંધવાનું શરૂ થઈ ગયું હતું. આ દિવસે બહેન વીરાના ઘેર જઈ રાખડી બાંધે છે. હવે તો ખૂબ નાની, મોટી, ચાંદીની એમ વિવિધ પ્રકારની રાખડીઓ મળે છે અને રક્ષાબંધનના તહેવાર અગાઉ જ બજારમાં રાખડીઓ આવી જાય છે ને બહેનો મોટી સંખ્યામાં ઉમટી ઉત્સાહથી ભાઈને યાદ કરી મનગમતી રાખડી ખરીદે છે. આમ રક્ષાબંધનનું મહત્વ ખૂબ જ પ્રાચીન સમયથી ચાલતું આવે છે. વર્ષોની પરંપરા મુજબ ભાઈ બહેનને રાખડી બાંધે છે, એટલે કહી શકાય કે રાખડી એ વીરા દીદીના અમર અને અપાર હેત તથા નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આ સંબંધ અતૂટ છે ને પવિત્ર નિર્મળ પણ છે. બીજી એક પ્રાચીન વાત આ તહેવારના ઉદ્ભવ પાછળ લખાઈ છે, જે પુરાણોમાંથી મળે છે. દેવ અને દાનવો વચ્ચે ભયાનક યુદ્ધ થયું હતું. ઇન્દ્રએ પોતાના ગુરુ બૃહસ્પતિને પોતાના ભવનમાં બોલાવ્યા. ત્યારે ઇન્દ્રાણી પણ હાજર હતા. બૃહસ્પતિને ઇન્દ્રાણીએ કહ્યું, લડાઈમાં દેવોની વિજયની ખાતરી કેવી રીતે મળે તેની મને ખબર છે. બીજા દિવસે શ્રાવણની પૂનમે ઇન્દ્રાણીએ ધર્મગ્રંથ અનુસાર એક માદળિયું બનાવડાવ્યું અને તેના પતિના કાંડે બાંધ્યું. અંતે ઇન્દ્ર યુદ્ધમાં કાંડે બાંધેલા માદળિયા સાથે પ્રવેશ્યા ને અસુરો વેર વિખેર થઈને મેદાન છોડીને ભાગી ગયા. દેવો જીત્યા ને અસુરો હાર્યા, એટલે કહી શકાય કે રક્ષાબંધનનું પર્વ આ વાતને લઈને શરૂ થયું છે. જો સૂતરનો કાચો દોરો તૈયાર કરી એ માણસના કાંડા પર બળેવના દિવસે બાંધ્યો હોય તો એ માણસ સર્વ રીતે સફળ થાય છે. ભાઈ ભલે સાત સમંદર પાર હોય, પરંતુ આ દિવસે તો એના કાંડા પર બહેનની રાખડી બાંધેલી હોય છે. રક્ષાબંધનની વહેલી સવારે દીદી પોતાના વીરાને કપાળે કંકુ ચાંદલો કરી ચોખા ચોળી અને બહેન વીરાને કહે છે કે તારા મસ્તકના વિચારો સુધારજે. ભૈયા મેરી રાખી કે બંધન કો નિભાના, નાનકડી ફૂલ સમી રાખડી બાંધી ભાઈને મીઠું મોં કરાવે છે અને તેના મીઠા ઓવારણા લે છે. બારગામ સાસરામાં કે બીજે રહેતી બહેનો પરબીડિયામાં રાખડી અને સ્નેહપત્ર મોકલે છે. સદવિચાર પરિવાર કે બીજી ઘણી સેવાભાવી સંસ્થાની બહેનો જેલમાં જઈને કેદીઓને રાખડી બાંધે છે. લોકો રક્ષાબંધનને નાળિયેરી પૂર્ણિમા તથા બળેવ પૂનમ પણ કહે છે. આ દિવસે સાગરખેડુઓ અને એના કુટુંબીજનો વરુણદેવની પૂજા કરે છે. ખારવા, નાખુદા, નાવિક લોકો આ દિવસે દૂધ, દહીં, પંચામૃત, શ્રીફળ, સુપારી વગેરે સમુદ્રમાં પધરાવી અને સાગર પૂજન કરે છે અને પોતાની હોડીઓની પૂજા કરી પાંચ કંકુ ચાંદલા કરી પોતાની સફરનો આરંભ કરે છે અને દૂર દૂર દેશાવરે જાય છે. બ્રાહ્મણો પોતાના યજમાનને મંત્રો બોલી રક્ષા બાંધી અને આશીર્વાદ આપે છે કે પોતાના યજમાનને કોઈ પણ વિઘ્ન નડે નહીં. આપણે ત્યાં યજમાનોને રાખડી બાંધવાનું કાર્ય બ્રાહ્મણો કરે છે અને દક્ષિણા મેળવે છે. દક્ષિણ ભારતમાં અરસપરસના ઘરમાં રાખડી બાંધવાનો રિવાજ છે. રક્ષાબંધનનું મહત્વ એ પણ છે કે બ્રાહ્મણોમાં 5 થી 8 વર્ષના દરેક બાળકને યજ્ઞોપવિત સંસ્કાર અપાય છે.
આ દિવસે બ્રાહ્મણો સ્નાન કરી મસ્તક પર જન્મભૂમિની માટી ચોપડી સૂર્ય સામે જનોય રાખી અને ગાયત્રી મંત્ર બોલી જનોય બદલાવે છે. તેઓ જૂની જનોય નદી તળાવ કે જળાશયોમાં પધરાવે છે. રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિનું ભાઈ બહેનના સ્નેહનું પર્વ છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના વાલસોયા વીરને રાખડી બાંધે છે. રાખડી એ માત્ર સૂતરનો તાતણો નથી, એની સાથે બહેન પોતાના અંતરની ભાવના પણ બાંધી દે છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમની સરખામણી બીજા કશાની સાથે થઈ શકે નહીં. તેને મૂલવવાના બધા જ પ્રયત્નો વ્યર્થ જવાના, કારણ કે ભાવના એ મનના અનુભવની ચીજ છે. એને શબ્દોના બંધનમાં જકડવા છતાં ભાવનાની સુરખી ઝંખવાઈ જવાની જ. એ ભાવના સાથે તાદાત્મ્ય સાધવા માટે તો જરૂર પડે છે માત્ર નિર્મળ એવા હૃદયની. એવું હૈયું જેની પાસે છે એને જીવનના કોઈ સંસાવાત ડગાવી શક્યા નથી. રક્ષાબંધનના પર્વ નિમિત્તે લોક સત્કાર પામતું વિશિષ્ટ સર્જન રાખી કાર્ડ છે. તેઓ પોતાના વિચારો આ રીતે વ્યક્ત કરે છે. મોકલું છું રાખડીને રાખડીમાં પ્રેમ, બોલ મારા ભાઈ તારે ચાલે છે કેમ. મોકલું છું રાખડીને રાખડીમાં પ્રેમ, બોલ મારા ભાઈ તારે ચાલે છે કેમ. સહિયારી રે બાળપણાની ગોઠડી, કરું યાદ સાંભરે મુને ભૈલા, તારી ખાટી મીઠી કઈ વાત. આ જ રક્ષા કાર્ડના અંદરના પૃષ્ઠ પર બહેનના હૃદય ધબકાર સાથે ધબકતા સંવેદનો જીવંત બન્યા છે. તહેવારનો ઉમંગ છે, રક્ષાબંધનનું હાર્દ છે, બહેનના ભાઈ પ્રત્યેના નિસ્વાર્થ ભાવની ભાવપૂર્ણ અભિવ્યક્તિ છે. ઉર ઉમંગો અબિલ ગુલાલ કુમકુમ ચોખા ચપટી, રક્ષા બાંધે વીરના કાંડે બહેનની હેત હરખતી. ના માંગું હું સોના ચાંદી હીરા મોતી હાર, પાસ પ્રભુની માંગુ બસ હું ભાઈનો સ્નેહ અપાર. આમ ભાઈના સર્વાંગી હિત માટે તેનું લાગણીસભર હૈયું સદા મુખ પ્રાર્થના કરતું રહે છે. બિખર જાય એ ચાંદ સિતારે, બિખર જાય એ સંસાર, ઇસ દુનિયા મેં અમર રહેગા ભાઈ બહેન કા પ્યાર. રક્ષાબંધનને બીજા પાપનાશક વિષ તોડક પુણ્ય પ્રદાયક પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પાપનો નાશ કરે છે, જે કામ ક્રોધ મોહ અહંકાર જેવા વિષ દૂર કરે છે. તે વિષ તોડક ને આ પર્વ પુણ્ય પ્રદાન કરનાર કોઈ પુણ્ય પ્રદાયક તરીકે પણ હોય. આપ સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર.